हेलो मित्रों, धोरण 11 विषय हिंदी कविता से 13 कदम मिलाकर चलना होगा। हास्य रुदन में, तूफानों में, अगर असंख्य बलिदानों में, उदयानों में, वीरानों में, अपमानों में, सम्मानों में, उन्नत मस्तक, उभरी सीना, उभरा सीना, पीड़ाओं में पलना होगा, कदम मिलाकर चलना होगा। तो आमा कवि शू कहे छे કે આપણે આપણને જ બધી સ્થિતિમાં ઢાળવું પડશે, પછી તે ભલે સુખ હોય કે દુઃખ હોય। કવિ કહે છે કે ભલે હસી કે ખુશીનો માહોલ હોય, કવિ શું કહે છે કે ભલે હસી કે ખુશીનો માહોલ હોય, અથવા કષ્ટ હોય કે ગમને સંભાળવાની શક્તિ પણ આપણામાં હોવી જોઈએ। ગમે એટલો ખુશીનો માહોલ હોય, પછી ત્યાર પછી ભલે ગમે એટલો દુઃખીનો માહોલ હોય, તે પણ સંભાળવાની શક્તિ આપણામાં હોવી જોઈએ। ભલે તૂફાન આવે કે આપણો જીવ પણ ન્યોછાવર કરી દેવો પડે, ગમે તેવું તૂફાન આવે પણ આપણો જીવ પણ કેમ ન દઈ દેવો પડે, તેવી સ્થિતિમાં પણ આપણે ધરતીના સુખો ભોગવવાની શક્તિ મળે, અથવા ઉજડ સ્થિતિમાં કષ્ટ સહન કરવા પડે છે, અપમાને સહન કરવું પડે કે સન્માનિત થવાનો અવસર પણ આપણને પ્રાપ્ત થાય છે। ગમે તેવી સ્થિતિમાં આપણે બધી જ હાલતમાં સાહસ અને બહાદુરીની સામે આપણે તેનો સામનો કરવો જોઈએ। આપણે હંમેશા સુખ અને દુઃખને સહન કરવાની શક્તિ લઈને જ આગળ આપણે જીવન જીવવું જોઈએ। આપણે એક સાથે મળીને આગળ વધવાનું છે। એટલે કહ્યું છે કે હાસ્ય રુદન મેં તૂફાનો મેં, હસી એટલે કે હાસ્ય હોય, ખુશીનો માહોલ હોય કે દુઃખીનો માહોલ હોય, પરંતુ આપણે બલિદાન તો આપવું જ પડશે, અને અપમાનોને સહન કરવા પડશે, અને સન્માનને પણ આપણી સન્માન પણ આવશે, તો આપણે તેને પણ આપણી સહન કરવાની શક્તિ હોવી જોઈએ। પીડાઓમાં પલના હોગા એટલે કે ગમે એવા દુઃખ હોય તો આપણે એ સ્થિતિને આપણે સહન કરવી જ પડશે। તેની ત્યાર પછીના લેક્ચરમાં નેક્સ્ટ જોઈએ આપણે।